મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે જાણીશું મે મહિનાની અંદર બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સર્જાશે કે નહીં, અને હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ચોમાસું 2024 કેવું રહેશે. મિત્રો, છેલ્લે સુધી બને રહેજો માહિતી જાણવા માટે, અને અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે એ સબસ્ક્રાઈબ કરી લે, અને વિડીયો ગમે તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રોમાં શેર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની આપણે જો વાત કરીએ તો મે મહિનાના પાછળના દિવસોની અંદર આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થયા બાદ ચોમાસું 2024 ગુજરાતની અંદર દસ્તક દેશે, અને તે ચોમાસું 2024 એ એકંદરે 104% જેવું રહેવાની હાલ સંભાવનાઓ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આગામી દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે તેના વિશે પણ મિત્રો માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મિત્રો, આપણે વાત કરીએ વાવાઝોડાની. તો બંગાળની ખાડીની અંદર મે મહિનાની અંદર એક ચક્રવાત સર્જાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જે હાલ મિત્રો લાંબા ગાળાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને આ જે લો પ્રેશર સિસ્ટમ બનશે બંગાળની ખાડીની અંદર, તે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે ચક્રવાત એટલે કે વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ નવી અપડેટ આવતી રહેશે એમ અમે તમને જણાવતા રહીશું. તો હાલ મિત્રો એવું આપણે અનુમાન લગાવી શકાય કે આ ચોમાસું જે છે એ 2024 ચોમાસું એકંદરે સારું રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, વરસાદ તેમજ વાવાઝોડાને લઈને તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, તેમજ મિત્ર સર્કલમાં શેર કરજો, અને આપનો ખૂબ ખૂબ આભાર.